चैनल ऑफ बड़ोदरा। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સરદાર ટ્રેક્ટર વર્કશોપમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। મંગળવારે રાત્રે જાણ છાણી જકાતનાકા પાસે આવેલા સરદાર ટ્રેક્ટરમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે છાણી ટીપી 13 અને વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। બનાવને પગલે સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળ પર દોડી ગયા હતા। ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જો કે વર્કશોપમાં ભારે નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાયો હતો। जी आज सर शू बना बने तो आज कुमकुम पाटे बोर्ड के सामने एक स्क्रैप गोडाउन में आग लगे और जे आग शॉर्ट सर्किट ना कारण पासाटी बोर्ड में लागे आज गैरेज से आयो अनुमान माने का प्रकार के विकराल आ जे आग जेड़े आग ने कारकर कोरोना ने हमारा पाया ना सरकारो टिकी से पाया तो सकते आवे आग बुझावे सड़के पड़ी रहे और हाल परिस्थिति कंट्रोल में छे गाड़ी एक ट्रांसफॉर्मर से स्पार्क जेना आग लागी है। एक फायर जवान भी घायल थे ऑफिसर है कि फायर जवान है खबर नहीं, થયું છે એ બહુ ખરાબ થયું છે અને ફાયર લોકો ફાયરના જે ઓફિસરો છે એમને 1000 સેલ્યુટ કરવા જેવું કામ છે, કારણ કે આટલો પોતાનો જીવ જોખમમાં મૂકીને એ આગને કાબૂમાં લીધી છે। અહીંયા ગાડી આજુબાજુમાં જે આગ લાગી ગઈ જે ફેક્ટરીના માલિક છે સરદારજીભાઈ છે હિન્દુભાઈ એમને બી સેલ્યુટ છે કે એમને આટલું નુકસાન થયું, પણ એક શબ્દ નહીં બોલે, પણ એવું કીધું કે પેલા ફાયરવાળાની જાન બચી ગઈ અને અહીંયા ગાડી જે મોટી હોનારત થવાની હતી જે ફાયરના લોકોના લીધે અહીંયા અટકી ગઈ। શું નામ છે આપણું? જીતેન્દ્ર સોલંકી। શું બનાવવાનું છે? આજે 9:30 આશરે 9:30 કલાકના અંદાજમાં વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે છાણી જકાતનાકા પાસે જે ટ્રેક્ટરનું જે રિપેરિંગ કરવાનું જે ગેરેજ છે એની અંદર આગ લાગી છે। કેટલું નુકસાન છે આગમાં? નુકસાન તો કંઈ જાણવા મળ્યું નથી, પણ એ લોકોનું જે ઓફિસ હતી જે ઓફિસ જે સ્થાનિક લોકોએ કીધું કે અહીંયા ઓફિસ હતી એમાં ઓફિસમાં કંઈક લેપટોપ ને હતું, ક્યાં જાણવા મળ્યું નથી કે એનું નુકસાન કોઈ જાણહાનિ નુકસાન ના જાણહાનિ કોઈ થઈ નથી।